દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે હર ઘર પોષણ તહેવાર સંદર્ભે દેશભરના વિવિધ રાજ્યોના જુદા જુદા જિલ્લાઓમાં કાર્યરત આંગણવાડી કાર્યકર બહેનો, આશા વર્કર બહેનો, એએનએમ બહેનો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જે તે વિસ્તારમાં થઈ રહેલી કામગીરી સંદર્ભે પ્રતિભાવો મેળવવાનો યોજના અમલે. આજના આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં એકમાત્ર નર્મદા જિલ્લાની બહેનો સાથે આ અંગે સીધો સંવાદ કર્યો હતો. નર્મદા જિલ્લા કલેક્ટર શ્રી આર એસ નીનામાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડોક્ટર જેન્સી વિલિયમ, આરોગ્ય પોષણને લગતા સંબંધિત અધિકારીશ્રીઓ અને જિલ્લાની આંગણવાડી વર્કર બહેનો, આશા વર્કર બહેનો અને ફિમેલ હેલ્થ વર્કર બહેનોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ વિડીયો કોન્ફરન્સમાં નરખડી ગામમાં છેલ્લા 6 વર્ષથી આશા વર્કર તરીકે સેવા આપતા સુશ્રી શીતલબેન માછીએ વડાપ્રધાનશ્રી સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે આ જિલ્લામાં દર શનિવારે યોજાતી બેઠકમાં સેટકોમના માધ્યમથી થતો કાર્યક્રમ અમે સૌ એક સાથે નિહાળીએ છીએ, જેમાં મળતી જાણકારી અમારી ક્ષેત્રીય કામગીરીમાં ખૂબ જ એવી ઉપયોગી બની રહી છે, જેમ કે એનિમિયા, કુપોષણ નિવારણ, મિઝલ્સ, રૂબેલા રસીકરણ વગેરે અંગે અમે પણ ખૂબ જ ઉપયોગી જાણકારી મળી રહી છે. તો કેટલીક વખત ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ અમારા કેન્દ્રોમાં આવીને ઉક્ત બાબતે જે જ્ઞાન પીરસે છે તે સંદર્ભે બાળકના જન્મ બાદ તુરંત જ 2 મિનિટમાં સ્તનપાનનું મહત્વ સમજાવવામાં આવે છે, એટલે કે માતાનું ધાવણ એ બાળકના પ્રથમ રસીકરણ સમાન બની રહે છે. આ વિસ્તારમાં એનિમિયાની ગંભીર પરિસ્થિતિ સંદર્ભે સરગવાના પાનમાંથી ઢેબડા મુઠિયા બનાવવાથી તેમજ લોખંડની કડાઈમાં દાળ શાક બનાવવાથી ભરપૂર એવું આયર્ન મળતું હોવાને લીધે તે પ્રકારે આ જિલ્લામાં પોષણ આહાર અપાય છે. મિઝલ્સ રૂબેલાની રસીકરણ અભિયાનમાં શરૂઆતમાં થયેલી 45% કામગીરી હવે કાઉન્સેલિંગ બાદ 87% સુધી પહોંચી છે અને 100% પૂર્ણ થાય તેવા પ્રયાસો માટે શીતલબેન માછી સાથે નર્મદા જિલ્લાએ વડાપ્રધાન સમક્ષ દ્રઢ એવો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. તો જેસલપોર ગામના આશા વર્કર બહેન શ્રી મનીષાબેન માછીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે ગત 2017માં વડનગરથી શરૂ કરાયેલી મોબાઈલ એપ્લિકેશન ખૂબ જ એવી સારી રીતે પ્રતિભાવ આપતું હોવાનું ઉમેર્યું હતું કે આ માત્ર મોબાઈલ જ નહીં પરંતુ તેના માધ્યમથી અમને ઘણું બધું શીખવાથી તે અંગેનું ખૂબ જ એવું જ્ઞાન પ્રાપ્ત થયું છે. હવે કોઈપણ પ્રકારના રજીસ્ટરોની નિભાવણી કે કોઈ બાબત યાદ રાખવાની જરૂરિયાત રહેતી નથી. તો આ એપ્લિકેશનમાં અમારા ગામના લાભાર્થીઓનું લિસ્ટ, ડેટા, કોનું ચેકઅપ કરવાનું છે કે કોને રસી મૂકવાની છે વગેરે જેવી તમામ બાબતો એપ્લિકેશનમાં મળી રહેવાથી હવે કોઈપણ પ્રકારની બાબત અમને યાદ રાખવાની થતી હોવાથી આ કામગીરી સરળ બની છે. તો નર્મદા જિલ્લાની આશા વર્કર બહેનો શીતલબેન માછી અને મનીષાબેન વસાવાના પ્રતિભાવો મેળવ્યા બાદ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી નર્મદા જિલ્લાની બહેનોને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની બહેનોને, ખાસ કરીને નર્મદા જિલ્લાની બહેનોને તેમના દ્વારા આરોગ્ય પોષણલક્ષી થઈ રહેલી કામગીરી બદલ અભિનંદન આપતા પોતે આગામી તારીખ 31 ઓક્ટોબરના રોજ નર્મદા જિલ્લામાં પધારી રહ્યા હોવાનો કોલ આપતા જણાવ્યું હતું કે તમારા જિલ્લામાં લોક પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમા બની રહી છે ત્યારે તમારા જિલ્લાના પ્રત્યેક દીકરા દીકરી લોહ શક્તિથી ભરપૂર હોવા જોઈએ, તેવો તેનો અર્થ થાય છે અને તમારા વિના લોહ શક્તિ આવી શકે નથી. તો તમે છો આ દિશામાં વ્યવહારુ પ્રયોગની સાથોસાથ ટેકનોલોજીનો ઉપયોગ પણ કરી રહ્યા છો, એટલે કે લોખંડની કડાઈના ફાયદાકારક ઉપયોગ અને મોબાઈલ ડિજિટલ સાધનના ઉપયોગ સાથે બંનેનો સમન્વય કરીને તમે પોતે ખૂબ જ મોટું કામ કરી રહ્યા છો, તેવું નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. અમને વડાપ્રધાન સાથે વાત કરીને બહુ જ આનંદ થાય છે અને અમને જે કોઈ માહિતી મોબાઈલમાંથી મળી છે એમને કામ કરવામાં બહુ જ સરળતા મળી છે. અમારો કમ સમય પણ એમાંથી ઓછો થઈ ગયો છે. જે રજીસ્ટર નિભાવતા હતા એમાં બહુ જ સમય પણ લાગતો હતો, સમજાવવામાં પણ બહુ જ મુશ્કેલી પડતી હતી, પણ જ્યારથી નરેન્દ્ર મોદી સાહેબે અમારે જો મોબાઈલ બનાવ્યા છે અમારા માટે એમાંથી અમને બહુ જ કામ કરવાની સરળતા પડે છે, પણ બહુ જ કમ સમયમાં અમે સમજાવી પણ શકીએ છીએ, લાભાર્થીને સમજ પણ પડે છે. જે અમે વિડીયો બતાવીએ છીએ એમાં બહુ જ આસાન તરીકે આસાન મળે છે કે અમે એ લોકોને સમજાવી શકીએ, એના કરતાં વિડીયો જોઈને જ એ લોકો સમજી જાય છે. અમારું ગામ કુપોષણમાંથી મુક્ત થાય એ બદલ હું પ્રયત્ન કરું છું. આદરણીય નરેન્દ્ર મોદી સર જોડે મને જે વાત કરવાનો મોકો મળ્યો છે તે મને બહુ જ ખુશી અને બહુ જ આનંદ થાય છે. અને પહેલી વાત તો કે અમારે જ્યારે સેટકોમ પ્રોગ્રામ અમારે ત્યાં થતો હતો એમાં જે મુદ્દા તેમાં જે એ સેટકોમ પ્રોગ્રામમાં અમે એકલા નથી જોતા, અમારે ત્યાં આંગણવાડી આશાબેન અને એને સાથે બેસીને જોઈએ છીએ અને ત્યાં મોટા મોટા અધિકારી પણ આવે છે જે અમને સેટકોમમાંથી પ્રોગ્રામ દ્વારા અમને બધી ઘણી બધી માહિતી આપે છે અને એનાથી અમારું નોલેજ વધે છે અને જે અમે ગામમાં ફિલ્ડમાં કામ કરીએ છીએ ત્યારે એ બધું અમને કામ લાગે છે. સેટકોમ પ્રોગ્રામમાં જે બતાવે છે કે સરગવાના પાનથી જે ઢેબલા ઠેકરા
થેપલા બને છે તે અને આ લોખંડની કઢાઈમાં જે શાકસબ્જી બને છે તે ખવડાવવાથી ભરપૂરમાં આયન મળે છે, તેથી અમે કુપોષણને અટકાવી શકીએ છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સર સાથે આજે એમને અમને જણાવ્યું કે સરદાર વલ્લભભાઈની જે લોખંડની પ્રતિમા છે, તો તે લોખંડની પ્રતિમા જેવા તમારા નર્મદા જિલ્લા પણ બાળકો એટલા જ લોખંડી પુરુષ બને એ માટેના અમારા આશા એએનએમ બેન ઓર આંગણવાડી વર્કર બેન મિલ મળીને અમે એમના આ સહિયારા પ્રયત્નથી અમે એમને વિશ્વાસ આપીએ છીએ કે અમે એવા બાળકો બનાવવામાં એમની મદદરૂપ થઈશું અને સ્વચ્છતા અને પોષણની જાગૃતિ દરેક ગામમાં અમે ઘરે ઘરે પહોંચાડીશું. અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે ગુજરાત ઉપરાંત ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, મણિપુર, દાદરાનગર હવેલી, ઝારખંડ, તેલંગાણા, કર્ણાટક તેમજ જમ્મુ અને કાશ્મીર રાજ્યના સંબંધિત જિલ્લાઓની બહેનો સાથે આરોગ્ય પોષણલક્ષી કામગીરી સંદર્ભે પણ સીધો સંવાદ કરીને જે તે વિસ્તારની બહેનોના પ્રતિભાવો મેળવ્યા હતા. દીપક જગતાપનો રિપોર્ટ.